હાજર કરીશું મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠા જિલ્લાના ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાતિજના પિલુદરા પાટિયા પાસે રાત્રિના સમયે હોન્ડા સિટી કારને રોકી કારમાં સવાર બેને માર મારી 1,46,000 ની લૂંટ થઈ છે. હોન્ડા સિટી કારમાં જઈ રહેલ બંને યુવકોના ગળામાંથી સોનાના દોરા જેવી કિંમત 1,20,000 તથા કારમાં મૂકેલ પર્સમાં 18,000 તથા ખિસ્સામાં રહેલ રોકડ રકમ 8,000 તથા એટીએમ કાર્ડો સહિત કુલ 1,46,000 ની લૂંટ કરી છે. હોન્ડા સિટી કારને i20 કારમાં આવેલ ઇસમો દ્વારા પિલુદરા પાસે કાર રોકી હોન્ડા સિટી કારમાં જઈ રહેલ બંને યુવાનોને માર મારી લૂંટ કરી છે. કારમાં જઈ રહેલ હિંમતનગરના વીરાવાડાના વિરાજ કનુભાઈ પટેલ તથા જય રજનીકાંત ઉર્ફે રાજુભાઈ આહી હિંમતનગરના ઓને હાથે પગે માર મારી ફ્રેક્ચર કરી ઇજાઓ તથા હિંમતનગર સિવિલ હોસ્પિટલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાતિજ પોલીસને ઘટનાની જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ 5 વિરુદ્ધ ગુનો નોંધી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાતિજના પિલુદરા પાટિયા પાસે રાત્રિના સમયે હોન્ડા સિટી કારને રોકી કારમાં સવાર બે વ્યક્તિઓને માર મારી 1,46,000ની લૂંટ થઈ છે. હોન્ડા સિટી કારમાં જઈ રહેલ બંને યુવકોના ગળામાંથી સોનાના દાગીના ની જેની કિંમત 1,20,000 તથા કારમાં મૂકેલ પર્સમાં 18,000 તથા ખિસ્સામાં રહેલ રોકડ રકમ 8,000 તથા એટીએમ કાર્ડો સહિત 1,46,000ની લૂંટ કરી છે. હોન્ડા સિટી કારને i20 કારમાં આવેલ ઇસમો દ્વારા પિલુદરા પાસે કાર રોકી હોન્ડા સિટી કારમાં જઈ રહેલ બંને યુવાનોને માર મારી લૂંટ કરી છે. કારમાં જઈ રહેલ હિંમતનગરના વીરાવાડાના વિરાજ કનુભાઈ પટેલ તથા જય રજનીકાંત ઉર્ફે રાજુભાઈ આહી હિંમતનગરના ઓને હાથે પગે માર મારી ફ્રેક્ચર કરી ઇજાઓ થઈ તથા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાતિજ પોલીસને ઘટના સ્થળે જાણ થતાં આ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ 5 વિરુદ્ધ ગુનો નોંધી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.